નમસ્કાર મિત્રો આપણા ગુજરાતી સાહિત્યમાં ભાવક નિષ્ઠતાવાદનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે ભાવક નિષ્ઠતાવાદ શું છે અને સાહિત્યમાં કેવી રીતે ઉપયોગી છે તેની વાત આપણે આજે કરીશું ભારતીય અને પાશ્ચાત્ય રસ મીમાંસામાં વાંચન અને ભાવન માટે ભાવકલક્ષી વિચારણા કરવામાં આવી હતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતીય અને પાશ્ચાત્ય રસમીમાનસામાં અભિનવ ગુપ્ત ભટ નાયક રાજશેખર શ્યામેન્દ્ર એરિસ્ટોટલ કોલરીજ મેથ્યુ આર્નલ્ડ બાર્થ આઈઝર ફિશ જેવા અનેક વિવેચકોએ ભાવકને કેન્દ્રમાં રાખી વાચન પદ્ધતિઓનું વિમર્શન કર્યું હતું જ્યારે ગુજરાતી સાહિત્યમાં ભાવક નિષ્ઠતાવાદની થિયરીને અનુલક્ષીને ઉમાશંકર જોશી ચંદ્રકાંત ટોપીવાળા સુમન શાહ શિરીષ પંચાલ અને સીતાંશુ યશચંદ્ર વગેરે ભાવકલક્ષી અભિગમની વિચારણા કરી છે સામાન્ય રીતે કલાકૃતિના બે છેડા હોય છે જેમાં એક સર્જક છે અને બીજી તરફ ભાવક છે સાહિત્યમાં સર્જકે કરેલા રૂપાંતરમાંથી જન્મેલું વિષય વસ્તુ ભાવક દ્વારા રૂપાંતરિત થઈ નવા જ પરિમાણો સર્જાય છે અને એ રીતે ભાવક પણ સહસર્જક બને છે આમાં સર્જક અને ભાવક બંનેની યુક્તિ પ્રયુક્તિઓ જુદી જુદી હોય છે સર્જક એ કૃતિમાં વ્યૂહરચના કરનાર અને કૃતિમાં અવકાશ રાખનાર હોય છે જ્યારે ભાવક વ્યૂહરચનાને ઉકેલનાર અને નવા સંકેતો સંદર્ભ અનુસાર પ્રગટાવનાર સહસર્જક બને છે ભાવકલક્ષી અભિગમમાં સર્જક ભાવકના આસનનું વિશિષ્ટ રીતે ગૌરવ કરવામાં આવે છે જ્યારે ભાવક દ્વારા કૃતિમાં આલેખાયેલા વિશ્વનું વિવિધ રીતે અર્થઘટન સૂચવાતું હોય છે ભાવકનિષ્ઠ વિવેચનની ત્રણ અર્વાચીન અભિવૃત્તિઓ જોવા મળે છે જેમાં પહેલું છે ફિનોમિનોલોજી સંબંધિત બીજી છે અનુસંરચનાવાદી ત્રીજી છે મનોવૈજ્ઞાનિક અભિગમ ભાવકનિષ્ઠ વિવેચન પર મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રભાવ પાડનાર મનોવૈજ્ઞાનિકોમાં નોર્મન હોલેન્ડ અને ડેવિડ બ્લાઇજ ઉલ્લેખનીય છે આચાર્ય અભિનવ ગુપ્ત કહે છે કે ભાવ કવિ હૃદયમાં જન્મે છે નટમાં ફૂલે છે અને ભાવકમાં ફળે છે આવા અનેક અવલોકનો દ્વારા નક્કી કરી શકીએ કે ભાવક કે વાચક વિના કૃતિનું કોઈ જ અસ્તિત્વ નથી એક રચના ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે તે વંચાય છે માટે કૃતિના અર્થ રચના માટે ભાવકની સક્રિય ભાગીદારી જરૂરી છે આઈઝર નામના વિદ્વાને એમના પુસ્તક ધ એક્ટ ઓફ રીડિંગમાં લખે છે કે વાચક માત્ર નિષ્ક્રિય રીતે કૃતિનો અર્થ ગ્રહણ કરતો નથી પણ સક્રિય રીતે કૃતિના અર્થ સાથે પોતાનો સંબંધ સ્થાપે છે કૃતિ પાઠનો અનુભવ અલગ રહેવાનો હોય છે દાખલા તરીકે માનવીની નવલકથાનું વાંચન દર્શકને કાળ પ્રધાન નવલકથા કહેવા પ્રેરે છે તો માનીલાલ માણીલાલ પટેલને વાસ્તવવાદ તો ધીરેન્દ્ર મહેતાને સદ અસદનો સંઘર્ષ નિરૂપતી રચના લાગે છે જ્યારે આઈઝર નામના વિદ્વાન ભાવકની ચેતનામાં ઊંડે ઉતરીને વાચન પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ આપવાનો પ્રયત્ન કર્યો જોશ નામના વિદ્વાને ઐતિહાસિક સમયની રેખા પર જુદા જુદા સમયના ભાવકોનું અર્થગ્રહણ એની અનુગામી પેઢીના ભાવકોની ગ્રહણશીલતા પર પ્રભાવ પાડે છે અને એ પેઢીની ગ્રહણશીલતા વળી તેની અનુગામી પેઢીને પ્રભાવિત કરે છે દરેક અનુગામી યુગમાં ભાવકોની ગ્રહણશીલતા એ રીતે નવસંસ્કરણ અને સંવર્ધન પામતી રહે છે ચંદ્રકાંત ટોપીવાડાના મતે સાહિત્ય કલા તથા સૌંદર્ય સામગ્રીનો મર્મ પામી શકનાર એના પરીક્ષણ અને મૂલ્યાંકનનો અધિકારી સંસ્કૃતમાં ભાવક ઉપરાંત સહૃદય અને ક્ષેત્રે સામાજિક કે પ્રેક્ષક જેવી સંજ્ઞાઓ પણ પ્રચલિત છે ભાવક પોતાની ભાવ્યત્રી પ્રતિભાથી સાહિત્યના વૈશિષ્ટને ઉદ્ઘાટિત કરી એની મહત્તાને સિદ્ધ કરે છે જ્યારે રાજશેખરે ભાવકના ચાર પ્રકારની વાત કરી છે જે ભાવક ઈર્ષાથી કોઈ સાહિત્યિક રચનાને પસંદ કરતો નથી તેને મત્સરી ભાવક કહે છે બીજું છે સાહિત્યિક રચનાના ગુણદોષ પરીક્ષા કરી તટસ્થ રીતે અભિપ્રાય પ્રગટ કરે તેને તત્વાભિની કહે છે અને આ તત્વાભિની ભાવક શ્રેષ્ઠ ગણાયું છે